Students, whatever homework is given to you, you have to submit it on the very next day between 8 a.m. to 1 p.m. to the given WhatsApp number, and it is compulsory to submit your homework as your attendance will be marked on the basis of your submission. Namaskar Vidyarthi Mitro, aje apde standard 10th ma poem number 11 Diwan Khana ma bhanishu. A kavya na કવયત્રી પન્ના નાયક છે. પન્ના નાયકનું મૂળ વતન સુરત છે અને જેઓ હાલ અમેરિકામાં વસે છે. આ કાવ્યમાં કવિએ ખાસ કરીને આધુનિક જમાનો એટલે આ લેટેસ્ટ મોડલ યુગ જેને આપણે કહીએ એવા યુગની અંદર માણસની એકલતા અને નારીનું સંવેદન અસરકારક રીતે વર્ણવ્યું છે. હવે જોઈએ આ અત્યારનો જે સમય છે એમાં મોટે ભાગે આપણે જોયું કે સંબંધો જે છે એનું અંતર વધતું જાય છે, કારણ કે કોઈની પાસે સમય નથી એટલે સંબંધો ધીરે 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 ઓછા થતા જાય છે. બરાબર, તો એ જ વસ્તુને ધ્યાનમાં લઈ અને કવિત્રી આ કાવ્ય લખ્યું છે. કોઈપણ માણસ એમાં ખાસ કરીને અમેરિકા જેવા દેશોમાં તો કોઈ પાસે બિલકુલ સમય નથી એટલે સંબંધો કેવી રીતે સાચવવા એની કોઈ વાત જ નથી આવતી. ભારત જેવા દેશમાં તો ચલો આપણે થોડું ઘણું પણ એકબીજાને ઘરે જઈએ આવીએ, સંબંધો કેળવીએ છીએ, પરંતુ આવા અમેરિકા જેવા દેશોમાં એકબીજાના સંબંધો પણ જાળવી શકાતા નથી. તો ત્યાં માણસ એકલતા અનુભવે છે, એકલતા એટલે એલોનેસ. તો એ વાતનું અહીંયા અસરકારક રીતે વર્ણન કરેલું છે. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ઘરમાં જે કંઈ સુંદર દેખાય છે તેમાં એક સ્ત્રીનું મહત્ત્વ હોય છે. સ્ત્રી પોતાની બુદ્ધિ અનુસાર ઘરની બધી જ વસ્તુઓ ગોઠવતી હોય છે, આખો દિવસ મહેનત કરી ઘરને સાફ સફાઈ વાળું રાખી અને દરેક વસ્તુને યોગ્ય ઠેકાણે મૂકતી હોય છે. તો કવિત્રી એક સ્ત્રીને કેન્દ્રસ્થાને રાખી અને આ કાવ્યને લખે છે. કવિત્રી કહે છે કે ઘરના દીવાનખાનામાં, દીવાનખાનું એટલે જે આપણે મેઇન રૂમ કહીએ, એ દીવાનખાનામાં પરદા, લેમ્પ, ગાલીચા, સોફા વગેરે સરસ રીતે ગોઠવી દે છે. બરાબર, એથી દીવાનખાનું સુશોભિત થઈ જાય એટલે કે જે તમારો મેઇન રૂમ છે, બરાબર, અથવા તો જેને કહીએ આપણે હોલ જેને કહીએ, એ સરસ મજાનો લાગે છે, બ્યુટિફુલ, નાઇસ. બરાબર, પછી આ જે નાયિકા એટલે કાવ્યની નાયિકા મતલબ એક સ્ત્રી, એ પોતાની જાતને પૂછે છે કે આ બધી જગ્યા જ્યાં જ્યાં જે યોગ્ય લાગે છે ત્યાં છે, પણ આ બધામાં મારું સ્થાન ક્યાં, હું ક્યાં, હું મારી જાતને ક્યાં ગોઠવું. એટલે આ સ્ત્રી પોતાનું સ્થાન શોધી શકતી નથી. બરાબર, એટલે કહેવાનો મતલબ એમ છે કે માણસ સંબંધોની જગ્યા સાધનોથી તો ભરી શકે છે, પણ પછી એકલતા અનુભવે એની આ વેદના આ કાવ્યમાં સરસ રીતે રજૂ થઈ છે. આ કાવ્યનો પ્રકાર ઉર્મિ કાવ્ય છે. મિત્રો, સૌ પ્રથમ આપણે આ કાવ્યનું પઠન કરીએ. દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારથી, વસ્તુનું મન પૂછી ગોઠવણી કરું છું, સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું, બારીના પડદા બદલી કાઢ્યા, જૂના ગાલીચાની જગ્યાએ વોલ ટુ વોલ કાર્પેટ નંખાવી દીધી, સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું, સઘળું બરાબર થાય છે ત્યારે જ છટકે છે મારું મન. આ બધામાં મને ક્યાં ગોઠવું, કેન્દ્ર શોધું છું જ્યાં હું સરખું બેસી શકું, પણ બારીકનેથી રસ્તો નિહાળતી હું ઊભી જ રહું છું. મિત્રો, હવે કાવ્યને આપણે શબ્દશઃ સમજીએ. દીવાનખાનાને, હવે દીવાનખાનું એટલે આપણો મુખ્ય રૂમ, બરાબર, જેને મેઇન હોલ કહીએ છીએ. દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, આ કોણ કરી રહ્યું છે, તો કાવ્યની નાયિકા એટલે કે કવયત્રીએ એક સ્ત્રીની કલ્પના કરી છે. એ સ્ત્રી કહે છે કે દીવાનખાનાને વ્યવસ્થિત કરું છું, કેવી રીતે કરે છે, તો ઘડી અહીં ઘડી તહીં વિવિધ ફેરફારથી, એટલે ઘરની અંદરની જે વસ્તુઓ હોય સુશોભનને લગતી એટલે કે બ્યુટીને લગતી, જેમ કે સોફા હોય, પડદા હોય, બધી નાની મોટી વસ્તુઓ હોય, તો એ વસ્તુઓને અહીં ત્યાં એટલે એના પોતાના મનમાં એમ લાગે કે આ વસ્તુ અહીંયા સુટેબલ નથી, યોગ્ય નથી, તો એને ફેરફાર કરે. બરાબર, તો કહે છે વિવિધ ફેરફારથી વસ્તુનું મન પૂછીને ગોઠવું છું. જો શું કહે છે, પોતાના મનને નથી પૂછતી, પણ જાણે કવિત્રી
એવું કહેવા માગે છે કે આ નાયિકા વસ્તુના મનને પૂછે છે કે એ સોફા તને આ ખૂણો સારો લાગશે, એ બારીના પડદા તને આ બાજુના ભાગમાં રાખવું તો સારો લાગશે કે આ બાજુના, એમ જાણે વસ્તુનું મન પૂછીને ગોઠવણી કરે છે સોફા અને લેમ્પને નવું સ્થાન આપ્યું. આમ વસ્તુઓને પૂછીને જાણે કે દરેક વસ્તુને નવું સ્થાન આપ્યું, એમાં સોફા અને લેમ્પને પણ નવું સ્થાન મળ્યું. પછી બારીના પડદા બદલી કાઢ્યા, બારીના પડદા, પડદા એટલે કર્ટેન બરાબર, એ બદલી કાઢ્યા. પછી જૂના ગાલીચાની જગ્યાએ નીચે જે જાજમ જેને કહીએ એ ગાલીચો હતો એની જગ્યાએ એમણે શું કર્યું તો વોલ ટુ વોલ કાર્પેટ નંખાવી દીધી. વોલ ટુ વોલ દિવાલથી છેક બીજી દિવાલ સુધીનું નીચે એક જાજમ સરસ મજાની બિછાવી દીધી. હવે જુઓ આ બધી વસ્તુના ફેરફાર થકી શું થયું તો જે આપણો ઘરનો મુખ્ય રૂમ હતો, મેઇન રૂમ, એ એકદમ સુંદર દેખા લાગ્યો કે જે સુશોભને પ્રસન્ન થાય છે દીવાનખાનું. એટલે આ બધી જ્યારે ગોઠવણી સરસ મજાની થઈ ગઈ એટલે કોઈપણ વસ્તુ, કોઈપણ ચીજ વસ્તુ અસ્તવ્યસ્ત નથી, ત્યારે આખો જાણે કે આ રૂમ સરસ મજાનો સુશોભિત હોય એવું લાગે છે. મિત્રો, આપણે કોઈના ઘરે ગયા હોય ત્યારે જ્યારે આપણે મુખ્ય રૂમમાં બેસીને ત્યારે જ આપણે અંદાજ કાઢી લેતા હોઈએ કે આ ઘરની સ્ત્રી એ કેટલી બુદ્ધિશાળી હશે અને કેટલી એક્ટિવ હશે, કારણ કે એને ગોઠવેલી વસ્તુ ઉપરથી અંદાજ આવે. જો ઘરમાં બધી વસ્તુઓ રમણ ભમણ પડી હોય, ટીવીનું રિમોટ ક્યાંક પડ્યું હોય, પછી પેપર ન્યૂઝપેપર પડ્યા હોય જ્યાં ત્યાં, એના પાના જ્યાં ત્યાં ઉડતા હોય, પછી પેલું જે સુશોભનની વસ્તુ ગોઠવી હોય, નાઇટ લેમ્પ હોય કે બીજી જે પણ વસ્તુ હોય, એના પર ડસ્ટ માટી ચોંટેલી હોય, તો એ જોતાં જ આપણને ખ્યાલ આવી જાય કે આ ઘરની સ્ત્રી બરાબર કામમાં બરાબર ધ્યાન આપતી નથી, અથવા તો એનામાં સુંદરતાનો, બ્યુટીનો કોઈ કન્સેપ્ટ છે નહીં. તો આ બધી વસ્તુ જો સુંદર રીતે ગોઠવાયેલી જોવામાં આવે તો તરત જ આપણે કહીએ કે ના ભાઈ, ઘર બહુ સરસ હતું બરાબર. એમ હવે સુશોભનને કારણે આ દીવાનખાનું પણ સરસ મજાનું દેખાવા લાગ્યું છે. આ બધું બરાબર થઈ જાય છે ત્યારે જ જે પેલી નાયિકા છે એ પોતાના મનને પૂછે છે, એનું મન છટકી જાય છે, અકળાઈ જાય છે, છટકી જાય એટલે અકળાઈ જાય છે, અને એ પૂછી બેસે છે કે આ બધામાં હું મને ક્યાં ગોઠવું. એ સ્ત્રી પોતાની જાતને પૂછે છે કે આ બધું તો સુંદર થઈ ગયું, બધી વસ્તુ બરાબર છે, પણ મારું પોતાનું અસ્તિત્વ શું. ચલો સોફા યોગ્ય જગ્યાએ મૂક્યા, પડદા યોગ્ય જગ્યાએ સારી રીતે ગોઠવ્યા, કે પછી નાઇટ લેમ્પ છે યોગ્ય જગ્યાએ મૂક્યો, આ બધાના કારણે આખો રૂમ સુંદર દેખાવા લાગ્યો. અને એ સાથે સાથે એ સુંદરતા પાછળનો હાથ તો આ સ્ત્રીનો જ છે, છતાં એ સ્ત્રી પોતાની જાતને ક્યાંય મૂકી શકતી નથી. કે જે કેન્દ્ર શોધું છું, એ પોતાની જાતને પૂછે છે કે હું મારી જાતને ક્યાં ગોઠવું, હું આમાં વચ્ચે ક્યાં આવું, કે એના કારણે લોકો એમ કે આ સ્ત્રીને કારણે. કહેવાનો મતલબ કે આ સ્ત્રી પોતાનું સ્થાન ક્યાંય શોધી શકતી નથી જ્યાં હું સરખી બેસી શકું. એટલે કહેવાનો મતલબ છે કે આ નાયિકા આખો દિવસ કામ કરે છે, આખો દિવસ આ રૂમને સુંદર દેખાડવા માટે પ્રયત્નો કરી રહી છે, પણ એની પાસે કોઈ એવો ફુરસદનો સમય નથી કે એની સાથે કોઈ વ્યક્તિ સાથે બેસીને વાત કરી શકે બરાબર. આ એકલતાની વાત છે. પણ પછી શું થાય છે તો પણ બારી કનેથી રસ્તો નિહાળતી. જો હવે આ નાયિકાને પોતાનું કેન્દ્ર સ્થાન નથી મળતું એટલે બારી કને, કને એટલે પાસે, બારીની પાસે જાય છે અને રસ્તો જુએ છે. બહારની બાજુએથી જે રસ્તો નીકળે છે ત્યાં જુએ છે અને ઊભી જ રહ્યું છું. આ ઊભી જ રહું છે એટલે એ વાટ જુએ છે કોઈની, કે કદાચ કોઈક સગા સંબંધી આવે, એની સાથે વાત થાય, એની સાથે બેસીએ, સુખ દુઃખની વાતો કરીએ, પણ આ વસ્તુ શક્ય છે નહીં, કારણ કે આધુનિક સમય છે, માણસ પાસે સમય નથી, અને એના કારણે જ માણસ ધીરે ધીરે એકલો થતો જાય છે. સંબંધોની જગ્યાએ શું આવી ગયું, સાધનો આવી ગયા. તો મિત્રો, અહીંયા એક સ્ત્રી જે છે એની વેદનાનું વર્ણન છે. મિત્રો, એ આપણે સરસ રીતે સમજ્યા. આગળની જો ચર્ચા કરીએ તો ગાલીચો એટલે જાજમ, કેન્દ્ર એટલે મધ્યબિંદુ, રસ્તો એટલે માર્ગ અથવા પથ, મન એટલે અંતઃકરણ અથવા અંતર. જો વિરોધાર્થી શબ્દની વાત કરીએ તો પ્રસન્ન શબ્દનું થશે અપ્રસન્ન, જૂનું શબ્દનું થશે નવું, વ્યવસ્થિત શબ્દનો વિરોધાર્થી થશે અવ્યવસ્થિત. જો રૂઢિપ્રયોગની વાત કરીએ તો છટકી જવું એટલે નાસી જવું, પણ આ કાવ્યને આધારે અથવા કાવ્યના સંદર્ભમાં જોઈએ તો મનનું વિચારે ચડી જવું એવો અર્થ થશે. બીજું શબ્દ સમૂહ માટે એક શબ્દ જોઈએ તો એમાં છે મુલાકાત માટેનો બેઠકનો ઓરડો, તો એના માટે એક શબ્દ વપરાય દીવાનખાનું. મિત્રો, હવે સ્વાધ્યાયની વાત કરીએ તો આ સ્વાધ્યાયમાં તમારે સૌથી પ્રથમ
એક એક વાક્યમાં ઉત્તર છે એ લખવાના છે, ત્યાર પછી બે ત્રણ વાક્યમાં ઉત્તર, અને ત્યાર પછી સવિસ્તાર ઉત્તર જે આ કાવ્યમાં એક જ પૂછાય છે એ તમારે સારી રીતે લખવાનો છે. તમારી નોટબુકમાં આ સ્વાધ્યાય સારી રીતે લખી અને એનો ફોટો ક્લિક કરી અને આપેલા વોટ્સએપ નંબર ઉપર સેન્ડ કરવાનો. અને કોઈપણ પ્રકારની સમસ્યા હોય, કોઈ શબ્દ ન સમજાય, કોઈ કાવ્યની લાઈન ન સમજાય, તો તમારે એ પર્ટિક્યુલરનો ફોટો પાડી અને વોટ્સએપ પર મોકલવો અને પૂછી લેવું. વિદ્યાર્થી મિત્રો, કોવિડને કારણે આપણે ઘરે રહીને કદાચ આળસુ થઈ ગયા હોય, મનમાં એવો વિચાર આવતો હોય કે કદાચ પરીક્ષાઓ મોડી થશે, કદાચ પરીક્ષાઓ નહીં થાય, તો બધું વિચારવાનું બંધ કરજો મિત્રો. કારણ કે ગુજરાત સરકારે પણ ઓનલાઈન ટીચિંગ ક્લાસીસ શરૂ કરેલા છે, એ જ પ્રકારે આપણી શાળાએ પણ તમને ઓનલાઈન ટીચિંગ આપેલું છે, એટલે પરીક્ષાઓ થવાની જ છે, આજે નહીં તો કાલે. માટે મન મક્કમ કરી આળસ છોડી અને પરીક્ષાઓની તૈયારીઓ કરવાની શરૂ કરી દો. મિત્રો, આપણે જેટલા જાગૃત રહીશું એટલા સારા માર્ક્સ મેળવી શકશું. એટલે મિત્રો, વિદ્યાર્થી મિત્રો, મારી તમને એક નમ્ર વિનંતી છે કે આળસ છોડો અને મહેનત શરૂ કરી દો. થેન્ક યુ વેરી મચ.